એવા સંગીત બેલડી સચિન જીગર દ્વારા રજૂ થનાર રણ કે રંગ નામના મ્યુઝિક વિડીયોમાં રણ વિશેની સાંસ્કૃતિક તેમજ ધરોહર સાથે જ અને તેની ભવ્યતા સાથેનો એક અનોખી રજૂઆત આ સોંગમાં કરવામાં આવી છે લલ્લુજી એન્ડ સસ દ્વારા પ્રસ્તુત આ વિડિયોમાં કચ્છની અનોખી સંસ્કૃતિ વારસો અને ભવ્યતા રજૂ કરાઈ છે અને દર્શકો સમક્ષ કચ્છના સૌંદર્ય અને ચમકદાર રંગોની રજૂઆત કરાઈ છે રણકી કહાનીની રજૂઆતથી કચ્છના સફેદ રણ અંગેનો આ બીજો મ્યુઝિક વિડીયો અમદાવાદના મેરાકી હોલ ખાતે રજૂ કરાયો હતો રણકી રંગની રજૂઆતમાં જાણીતા રાષ્ટ્રીય આગેવાનો સેલિબ્રિટીઓ સોશિયલ મીડિયા ઇન્ફ્યુલેઝર ટ્રેલ એજન્ટો તેમજ અન્ય લોકોએ ખાસ હાજરી આપી હતી કચ્છ નહીં દેખાતો કૂચ નહીં દેખાતી શરૂ થયેલી મજલ પછી રણ કે રંગ દ્વારા કચ્છનો વિકાસ અને વૃદ્ધિ રજૂ કરવામાં આવી છે અને તેના કારણે જ આ વિસ્તારમાં કલા અને સંસ્કૃતિનો વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે અગાઉ રજૂ થયેલા વિડીયોમાં કચ્છના સફેદ રણને આકર્ષણ સૌંદર્ય રજૂઆત કરાઈ હતી આ રણ પંચોતેરસો ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલું છે અને તેને દુનિયાનું સૌથી મોટું સોલ્ટ ડેઝર્ટ ગણવામાં આવે છે તેના માટે જ કચ્છમાં વધુને વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે સહાયરૂપ થાય છે કચ્છના રૂપાંતર થયેલા છેલ્લા સોળ વર્ષથી લલ્લુજી એન્ડ સન્સ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે રણોત્સવ ધ ટેન્ટ સિટી મારફતે સ્થાનિક ઉત્કર્ષ માટે આકરા પ્રયાસો પણ તેઓ કરી રહ્યા છે લોકલ ફોર વોકલ ના અનુભવનું ઉદાહરણ પૂરું પાડીને ટેન્ટ સિટીમાં સફેદ રણને એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકેનો પ્રચાર પ્રસાર તેઓ કરી રહ્યા છે સાથે સાથે સ્થાનિક લોકોને રોજગારી આપવાની તક પણ પૂરી પાડી રહ્યા છે વ્યૂહાત્મક અને અદ્ભુત સમારંભ મારફતે સો થી વધુ વર્ષથી વધુ સમયે વારસા અને અનુભવ ધરાવતા લલ્લુજી એન્ડ સન્સ પ્રારંભથી જ કચ્છના રણની ડિઝાઇન અને સર્જન ને સંચાલનની મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે લલુજી એન્ડ સન્સના ભાવિક શેઠે જણાવ્યું કે સફેદ રણમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત પ્રવાસીઓને અનોખો અનુભવ પૂરો પાડે છે નજીકમાં જ કાળો ડુંગર અને અન્ય ઐતિહાસિક સ્મારકો આવેલા છે કે જે પ્રવાસીઓ માટે અત્યંત આકર્ષણ પુરવાર થાય છે આ ઉપરાંત લોકનૃત્યો અને સંગીતના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે અને રણ કે રંગનો ઉદ્દેશ સફેદ રણ એક અનોખું ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવાનું છે તો દર્શક મિત્રો અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો વેસ્ટ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર